14 થી 16મી સદીનો સમયગાળો. આ 300 વર્ષનો સમય હિન્દુસ્તાન માટે નિરાશા અને ઘોર સંકટોથી ભરેલો હતો. મંદિરો તૂટી રહ્યા હતા, તલવારની અણીએ ધર્મને ફેલાવવા જિહાદ થતી, બહેન દીકરીઓના અપહરણ થતા, તેમની આબરૂ લૂંટાતી, ધર્મગ્રંથોને સળગાવી દેવાતા, વિદેશી આક્રમકો ધર્મ સંસ્કૃતિ અને સમાજને નષ્ટ ભ્રષ્ટ કરવો તેને ધાર્મિક જિહાદ સમજતા, આક્રમકોના આતંક અને અત્યાચારથી પ્રજા ત્રાહી મામ પોકારતી. ભારતના રાજા મહારાજાઓને અંદરો અંદર લડવામાંથી ભાગ્યે જ સમય મળતો. આવા ઘોર અંધકારના વાતાવરણમાં સંતોએ રામ નામનો મંત્ર ગુંજતો કર્યો, સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો. તુલસીદાસ, સૂરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ, રામાનુજાચાર્ય, કબીર જેવા અગણિત સંતોએ ભક્તિના માધ્યમથી દેશને એક તાંતણે ગૂંથવાનો પ્રયાસ કર્યો. આ સંતોની હારમાળાના મણકામાં એક હતા રવિદાસ, જેને ઘણા રૈદાસ કે રોહિદાસના નામે પણ ઓળખે છે. ગુરુ સ્વામી રામાનંદની આજ્ઞાથી તેમણે હિન્દુ સમાજમાં સમતા, મમતા અને સમરસતાનું વાતાવરણ પેદા કરવા ઓમ રામાય નમઃ મંત્રનો શંખનાદ કર્યો. રામ નામની ભક્તિને શક્તિમાં રૂપાંતર કરવામાં સફળ થયેલા રવિદાસની જીવનકથા પહેલા ગુરુ રામાનંદ વિશે થોડું જાણી લઈએ. શ્રી રામાનંદ સંપ્રદાયના પ્રવર્તક સ્વામી રામાનંદજીનો જન્મ પ્રયાગમાં થયો. તેમણે માત્ર 5 વર્ષની વયે જ રામાયણ કંઠસ્થ થઈ ગયું. 8 વર્ષની વયે તો અનેક ગ્રંથો તેમણે મોઢે હતા. માત્ર 12 વર્ષની વયે વેદ, વેદાંત અને શાસ્ત્રોમાં પારંગત બન્યા. કાશીમાં સ્વામી રાઘવાનંદજી પાસે દીક્ષા લીધી. પંચગંગા ઘાટ પર એક કુટીરમાં તપ, ધ્યાન અને અધ્યયનમાં તેમના દિવસો વીતવા લાગ્યા. રામાનંદજી એ સમય ક્રાંતિકારી સમાજ સુધારક ગણાતા. એમણે સમગ્ર દેશનું ભ્રમણ કરી યુગની માંગ મુજબ પોતાના વિચારો લોકો વચ્ચે મૂક્યા. ઊંચ નીચ, આભળ છેટ જેવી વિકૃતિઓ સામે અવાજ ઉઠાવ્યો. રામાનંદ આખા દેશની યાત્રા કરી કાશી પાછા આવ્યા ત્યારે એમને શુદ્ધિ માટે કહેવામાં આવ્યું, પરંતુ રામાનંદે ચોખ્ખી ના પાડી દીધી. એ પછી એક નવા સંપ્રદાયની સ્થાપના કરી. એમણે કહ્યું હતું, હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત પૂછે નહીં કોઈ. રામાનંદજીને દેશ ભ્રમણ પછી લાગ્યું કે અસ્પૃશ્યતા અને ઊંચ નીચની દિવાલ તોડવામાં નહીં આવે તો વિદેશીઓના આતંક અને અત્યાચાર સામે રાષ્ટ્રીય સમાજ ટકી નહીં શકે. સમગ્ર સમાજના રક્ષણ માટે તેમણે ઠેર ઠેર મહંતી અખાડાની સ્થાપના કરી. આ અખાડા દ્વારા મંદિરોનું રક્ષણ થતું, રામ ભક્તિનો પ્રચાર થતો. એકવાર અયોધ્યાના રાજા હરિસિંહદેવના ભત્રીજાએ એમને મુસ્લિમોના અત્યાચારની વાત કરી. રામાનંદજીને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારા રાજ્યના 20,000 માણસોને અલ્લાઉદ્દીને ધર્મ ભ્રષ્ટ કરી મુસ્લિમ બનાવ્યા છે, આપે સૌનો ઉદ્ધાર કરો. રામાનંદજી તરત તૈયાર થયા. ઈસવીસન 1315 એટલે કે સંવત 1381માં સૈયુ નદીના કિનારે પુનરાગમન ઇચ્છતા તમામ લોકોને પ્રાયશ્ચિત કરાવી વિધિપૂર્વક હિન્દુત્વની પુનઃ દીક્ષા આપી. રામાનંદજીનું સમગ્ર જીવન રામ ભક્તિમાં વીત્યું. તેમણે વિચાર વહેતો કર્યો કે બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર, ક્ષત્રિય હોય કે ચમાર, વણિક હોય કે લુહાર, સૌનો રામ ભક્તિ પર સરખો અધિકાર છે. ભગવાનની શરણમાં આવેલા માણસ માટે જાતિ કે કુળના બંધન કેવા? ભક્તિ કોઈ એક જ્ઞાતિનો અધિકાર નથી. ભક્તિ મંદિરના દ્વાર સૌના માટે ખુલ્લા છે. રામ ભક્તિને આધાર બનાવી સમતા અને સમરસતાનો પ્રચાર કર્યો. રામાનંદજી કેવળ ઉપદેશ આપીને ન અટક્યા, એમણે એને આચરણમાં પણ મૂક્યો. બધી જ જ્ઞાતિના લોકોને ભક્તિ માર્ગની દીક્ષા આપી, પોતાના શિષ્યો બનાવ્યા. સ્વામી રામાનંદજીના 12 મુખ્ય શિષ્યોમાં અનંતાનંદ, કબીર, સુખાનંદ, સુરસુરાનંદ, પદ્માવતી, નરહર્યાનંદ, પીપા, ભાવાનંદ, રવિદાસ, ધન્ના, સેન અને સુરસુરી. રામ નામનો મંત્ર દેશભરમાં ગુંજતો કરવા રામાનંદજીએ ધન્ના, કબીર, રવિદાસ અને સેનને ઉત્તર ભારતમાં, સુરસુરાનંદને પંજાબ, ભાવાનંદને દક્ષિણમાં, નરહર્યાનંદને ઓરિસ્સા તરફ, ગાલવાનંદને કશ્મીરમાં અને પીપા તથા યોગાનંદને ગુજરાતમાં રહીને કામ કરવાની આજ્ઞા કરી. રામાનંદજીએ 111 વર્ષનું દીર્ઘાયુ ભોગવી વિક્રમ સંવત 1467માં પ્રાણ છોડ્યા. રવિદાસ સહિત એમના 12 શિષ્યોએ એમની આજ્ઞા પ્રમાણે 4 દેશમાં સામાજિક સમરસતા,
સમાજ સેવા અને રામ નામના મંત્રને ગુંજતો કરી દીધો. વીજળીના ચમકારાની માફક સમગ્ર દેશમાં ભક્તિ આંદોલન ખૂણે ખૂણે ફેલાઈ ગયું. રામાનંદના આ એક એકથી ચડિયાતા 12 શિષ્યોમાં રવિદાસ શાંત, સિદ્ધ અને શ્રેષ્ઠ ગણાતા. ભક્તિ આંદોલનમાં રવિદાસનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે. રવિદાસનો જન્મ મહાસુદ પૂનમ સંવત 1433ના રોજ ચંદ્રવંશી પરિવારમાં કાશી પાસેના ભાંડુર ગામમાં થયો હતો. તેમનું પ્રાચીન નામ મંડવા ડીહ છે. એ કાશી છાવણીથી પશ્ચિમ બાજુ 4 કિલોમીટરના અંતે આવેલું છે. સદીઓથી ચમાર જ્ઞાતિના લોકો અહીં રહેતા હતા. આ સ્થળથી થોડે દૂર લહરતારા નામનું તળાવ છે. રવિદાસના ગુરુ ભાઈ સંત કબીરના જન્મ સાથે પણ એ સંકળાયેલું છે. આ તળાવની આસપાસ આજે પણ રવિદાસીઓની ખૂબ મોટી વસ્તી છે. રવિદાસના પિતાનું નામ રઘુ હતું અને માતાનું નામ કર્માદેવી હતું. જન્મથી બાળક રવિદાસ ખૂબ તેજસ્વી અને અત્યંત સુંદર હતા. એ રવિવારે જન્મ્યા હોવાથી તેમનું નામ રવિદાસ રાખવામાં આવેલું. રવિદાસના જન્મ સાથે જ ન સમજાય એવી કથા પણ જોડાયેલી છે, પરંતુ પુનર્જન્મના સિદ્ધાંતને માનીએ તો એ કથા આપણને સ્વાભાવિક લાગે. પૂર્વજન્મે તેઓ રામાનંદના આશ્રમવાસી હતા, પણ સ્વામી રામાનંદજીના શાપથી તેમનો જન્મ વંચિત કુળમાં થયો. રવિદાસનો જન્મ થતાં જ રઘુના ઘરમાં આનંદોત્સવ છવાઈ ગયો. માતા કર્માદેવી ખૂબ ધાર્મિક અને રામભક્ત હતી. રોજ ગંગા સ્નાન કરી રામજીની પૂજા કરતી, પંચગંગા ઘાટ પર સ્વામી રામાનંદના સત્સંગમાં નિત્ય જતી. સ્વામીજીની પરમ કૃપા અને આશીર્વાદથી જ રવિનો જન્મ થયો છે એવું એ માનતી. રવિના જન્મ થયાને થોડીક પળોમાં જ આ આનંદ વિલાઈ ગયો. માતા કર્માદેવીએ રવિના જન્મ પછી ઘણા પ્રયત્નો કર્યા, પણ એણે સ્તનપાન ન જ કર્યું. રઘુના કુટુંબમાં ચિંતા વ્યાપી ગઈ. ઘરગથ્થુ ઉપચાર કર્યા, વૈદ્ય બોલાવ્યા, પરંતુ કોઈ લાભ ન થયો. શિશુ રવિએ સ્તનપાન ન કર્યું તો ન જ કર્યું. અંતે રઘુ સ્વામી રામાનંદજીના આશ્રમે દોડ્યો. સ્વામીજી વ્યાકુળ ઉદાસ ચહેરો જોઈને સમસ્યા પામી ગયા. એમનું અંતર્મન પામી ગયું કે રઘુના ઘરે જન્મેલું બાળક કોઈ સાધારણ બાળક નથી. વંચિતોના ઉદ્ધાર માટે મારા જ શિષ્ય રઘુના ઘરે જન્મ લીધો છે. રામાનંદ તરત જ રઘુના ઘરે ગયા. શિશુ રવિના મસ્તક પર વાલથી હાથ ફેર્યો અને આશીર્વાદ આપ્યા. ભગવાન રામનું ચરણામૃત ગળથૂથીમાં મેળવીને પીવડાવ્યું. શિશુના મુખ પર તેજ ઝળકવા લાગ્યું, ચહેરો હાસ્યથી છલકવા લાગ્યો. એ પછી તરત જ માતાનું સ્તનપાન કર્યું. ગંગા ઘાટે આવેલા સ્વામી રામાનંદના શ્રી મઠ આશ્રમમાં કાશી નગરીમાં ઘેર ઘેર ફરીને માંગેલી ભિક્ષામાંથી ભોજન વ્યવસ્થા ચાલતી હતી. કોઈ એક ઘરેથી આવેલું ભોજન સ્વીકારવામાં ન આવતું. બધી જ નાથ જાતના ઘરેથી ભિક્ષામાં ભોજન લેવામાં આવતું અને એમાંથી આશ્રમમાં રહેતા શિષ્યોનું ભોજન થતું. એક દિવસ આશ્રમ નિવાસી એક શિષ્ય કાશી નગરીમાં ભિક્ષા માંગવા ગયો. ધોધમાર વરસાદ વરસતો હતો, ક્યાંયથી અન્ન મળે એમ નહોતું. એવામાં એક દંપતીએ પેલા આશ્રમવાસીને આશ્રમ માટે પોતાના ઘરેથી ભોજન લઈ જવા પ્રાર્થના કરી. આશ્રમવાસીને પણ લાગ્યું કે ભયાનક વરસાદમાં ભોજન મળે એમ લાગતું નથી. ઘરે ઘરેથી ભિક્ષા માંગવાના બદલે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એક જ ઘરેથી ભોજન લઈને આશ્રમે પહોંચી ગયો. એ દિવસ એક જ ઘરના અન્નથી આશ્રમવાસીઓની ભૂખ સંતોષાઈ. આશ્રમના નિયમનો ભંગ થયો હતો. એ દિવસે અડધી રાતે ગુફામાં ધ્યાનમગ્ન બેઠેલા સ્વામી રામાનંદના માનસ પટલ પર એક શિશુનો ચહેરો ઘૂમતો રહ્યો. પરોઢીએ સ્વામીજીને જ્ઞાન થયું કે ગઈકાલે એક જ ઘરેથી અન્ન આવ્યું છે અને પ્રૌઢ દંપતીએ પુત્ર પ્રાપ્તિની કામનાથી આશ્રમમાં ભોજન સામગ્રી મોકલી છે. સવારની પ્રાર્થના સભામાં પેલા આશ્રમવાસી બ્રહ્મચારીને રામાનંદજીએ આજ્ઞા કરી કે તારે જ પેલા દંપતીના ઘરે પુત્ર તરીકે જન્મ લેવાનો છે. એ આશ્રમવાસી બ્રહ્મચારીએ જ રઘુના ઘરે સંત રવિદાસ તરીકે જન્મ લીધો. બાળપણથી જ સાધુ પ્રકૃતિના રવિદાસને સંગ પણ સાધુ સંતોનો જ ગમતો. પિતા રઘુનો ધંધો ચામડા સાથે જોડાયેલો હતો. ચામડાને પકવવું, રંગવું તથા ચામડામાંથી જીન, જોડા, લગામ જેવી વસ્તુઓ બનાવવી તથા તેના ઉપર જરી ભરતનું કામ કરવું વગેરેનો સમાવેશ થતો. ઘરના આવા માહોલમાં પણ ભક્તિ ન ભૂલાતી. માતા કર્માદેવી સાથે રવિ રોજ ગંગા સ્નાને જતો, રામજીની પૂજામાં સાથે બેસતો, પંચગંગા ઘાટ પર સ્વામી રામાનંદના સત્સંગ,
કથા કીર્તનમાં પણ માતા સામે સામેલ થતો. રામાનંદજીના આશ્રમ સિવાય ચારે બાજુ અસ્પૃશ્યતા અને ઊંચ નીચના ભેદભાવ સહન કરવા પડતા. માં દીકરો ઘરેથી ગંગા ઘાટ જતા ત્યારે ઊંચી જ્ઞાતિના લોકો બંનેને જોઈને ભડકતા. કર્માદેવી તો ઊંચી જ્ઞાતિના લોકો દ્વારા થતા અપમાન અને કડવા વેણથી ટેવાઈ ગયેલી, પરંતુ બાળ રવિના મન પર એની ભારે અસર થતી. એનું બાળ મન વિચારતું કે માણસ માણસ વચ્ચે ભેદભાવ શા માટે? પ્રભુ રામ તો સૌના હૃદયમાં વસે છે, તો પછી બધા અમારાથી દૂર કેમ ભાગતા હશે? બાળક રવિને સ્વામી રામાનંદના સત્સંગમાં જવાનું ખૂબ ગમતું. ત્યાં જવા એનું મન તડપતું. બાળક રવિ રાત દિવસ ભજન કીર્તન, પૂજા પાઠ અને સાધુ સંતોની સેવા ચાકરીમાં જ રચ્યા પચ્યા રહેતા. બાળક બુદ્ધિ હોવા છતાં રવિને આ બધું કરવામાં આત્મિક શાંતિ મળતી અને સત્સંગીઓના સદવ્યવહારથી આત્મસંતોષ મળતો. સ્વામી રામાનંદે ભક્તિના દ્વાર ઊંચ નીચ સવર્ણ અવર્ણ સ્ત્રી પુરુષ સૌ કોઈ માટે ખોલી નાખ્યા હતા. સ્વામીજી સત્સંગ સભામાં કહેતા, ભગવાન રામ દયાળુ છે, એ નાત જાતના ભેદભાવમાં માનતા નથી. ભગવાન રામની શરણમાં આવનાર સૌ કોઈને તેઓ હૃદયથી ગળે લગાડે છે. રામ ભક્તિથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્વ શુદ્ર ચાંડાલ તથા પશુ પક્ષી બધા જ શ્રી રામરૂપી બની પાવન બને છે. ભક્તિ કોઈ એક જાતિની જાગીર નથી, દરેક જીવન માત્ર ભક્તિનો અધિકારી છે. પંચગંગા ઘાટ પર બેઠેલા સેંકડો નરનારી સ્વામી રામાનંદની આવી ભક્તિ ગંગાના પ્રવાહમાં એક રૂપ બની જતા. ભક્તોની આ ભીડમાં બેઠેલા બાળ રવિદાસની આંખોમાંથી અશ્રુધારા વહેતી. રવિદાસ રામમય બની જતા. પૂર્વજન્મના પુણ્યને કારણે પ્રભુ ભક્તિ જન્મદત્ત હતી. પરિણામે કેવળ 12 વર્ષની વયે રવિદાસને અનેક ગ્રંથો કંઠસ્થ હતા. તેમને પરંપરાગત સંસ્કાર, સત્સંગ અને વ્યક્તિગત અનુભવ દ્વારા વેદ ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત, પુરાણની ખૂબ સારી જાણકારી હતી. રવિદાસ જન્મજાત ભક્ત હોવાના કારણે બહારના ભણતરને વ્યર્થ ગણ્યું. દિવસનો મોટો ભાગનો સમય એ સાધુ સંતોની સંગતમાં ગાળતા. ક્યાંય પણ રામધૂન કે સત્સંગ થતા એ પલોઠી વાળીને બેસી જતા. એ માનતા કે માનવ જન્મ લઈને જેણે રામની સેવા કરી નથી એ મનુષ્ય અવતાર એળે ગયો છે. રવિદાસને સ્વામી રામાનંદ જેવા એક સાચા ગુરુ મળી ગયા હતા. સહન કરવા પડતા સામાજિક અપમાનથી પેદા થયેલી હીન ભાવના રવિદાસના મનમાંથી રામાનંદના સાનિધ્યથી દૂર થઈ અને ચિત્ત નિર્મળ બની ગયું. પ્રખર રામ ભક્ત બની ગયા. રાત દિવસ ભજન ભક્તિમાં ભમતા હોવાથી તેમના પિતા હંમેશા ગુસ્સે થતા. પિતાના ગુસ્સાની રવિદાસ પર કોઈ અસર થતી નહીં, એમને તો રામ નામની ધૂન લાગી હતી. પિતાને લાગ્યું કે રવિદાસ પર ભક્તિનો રંગ કંઈક વધુ ઘેરો થવા લાગ્યો છે. પુત્રને સંસાર પ્રત્યે સાવ ઉદાસીન અને વિરક્ત જોઈને એમની ચિંતા વધવા લાગી. પિતા રાઘવદાસે રવિને દુકાને બેસાડ્યો કે જેથી ચિત્ત ધંધામાં લાગે. ન છૂટકે રવિદાસ દુકાને બેઠો. થોડા સમયમાં જ એ સરસ જોડા બનાવતા શીખી ગયા. એ કંઈ કમાતા એ છૂટે હાથે સાધુ સેવામાં ખર્ચતા. કોઈ સાધુને ઉઘાડા પગે જોતા તો તરત જ એમણે સીવેલા જોડા પગમાં પહેરાવી દેતા. પિતા ખૂબ નારાજ થતા, પરંતુ રવિદાસને મન સાધુ સેવા એ જ મોટો ધર્મ હતો. પિતાને લાગ્યું કે આમ ને આમ ચાલશે તો પુત્ર બધું જ લૂંટાવી દેશે, રસ્તે રખડતો થઈ જશે. અને આ પરિસ્થિતિમાં એમણે કિશોર વયના રવિદાસને જલ્દીથી સાંસારિક બંધનમાં બાંધવાનું વિચાર્યું અને એમના લગ્ન કરી દીધા. એમના પત્નીનું નામ લોનાદેવી હતું. લગ્ન બંધન છતાં એમના પર કોઈ અસર વર્તાઈ નહીં. ઘર સંસાર ચલાવતા એમને ન જ આવડ્યું. રવિદાસ પોતાના રામમાં મસ્ત રહેતા, રામ ભજનની ખુમારીમાં આત્મવિભોર રહેતા, જોડા સીવતા અને સાથે સાથે રામ નામ પણ જપતા. તેમની સાધુ સેવા સત્સંગની વૃત્તિમાં કશો ફેર ન પડ્યો. ઉંમર વધતા આ વૃત્તિ ઓર વધવા લાગી. તેમના પત્ની લોના તેમને અનુકૂળ જ મળેલા. તે પણ રવિદાસની આ બધી પ્રવૃત્તિમાં તેમને મદદરૂપ થતા. રવિદાસજી ધંધામાંથી જે પણ કંઈ મળતું તે છૂટે હાથે સાધુ સંતોની સેવામાં ખર્ચતા. રવિદાસનો સ્વભાવ સાવ સાધુ જેવો, એટલે ઘણીવાર ચામડું ખરીદવા જતા તો સરખો ભાવતાલ પણ નહીં કરતા. કોઈ ચપ્પલના પૈસા આપે તો ગણ્યા વગર લઈ લેતા. એમના આ સ્વભાવથી પિતા રાઘવદાસ અકળાતા. આવી રીતે ધંધો ન ચાલે એમ કહીને રવિદાસને સમજાવતા, પણ એમના શબ્દોની રવિદાસ પર કોઈ અસર થઈ નહીં. ઘરની પાછળની જમીનમાં એક ઝૂંપડી બાંધી આપી પિતાજીએ રવિદાસને
ઘરમાંથી અલગ મૂક્યા. આનાથી તો રવિદાસ વધુ ખુશ થયા. હવે કોઈ પણ જાતની રોકટોક વિના સાધુ સત્સંગ કરી શકતા. પત્ની લોના પ્રતિવ્રતા હતી. દરેક કામમાં રવિદાસને મદદરૂપ થતી. બંને ઝૂંપડીમાં આનંદથી સાધુ સંતોની સેવા અને ભગવત ભજન કરતા કરતા પરમ વૈષ્ણવ તરીકેનું જીવન જીવા લાગ્યા. રવિદાસ ભજન કરતા જાય અને જોડા સીવતા જાય. જે કંઈ પણ મળે એમાં ખુશ હતા. એમની પાસે ભગવાનની સરસ મજાની ચતુર્ભુજ મૂર્તિ હતી. રવિદાસ મૂર્તિ સામે બેસીને સ્વરચિત ભજનો ગાયા કરતા. પ્રભુજી તુમ ચંદન હમ પાની. રવિદાસની ગરીબાઈ જોઈ કુટુંબીજનો અને લોકો તેમની મશ્કરી કરતા. લોકો મેણા ટોણા મારતા કે બાપનો સરસ ધંધો પડતો મૂકી સાધુડાઓની પાછળ ફરે છે. પરમ સંતોષી રામ ભક્ત રવિદાસ આવી મશ્કરીની જરાય ચિંતા ન કરતા. સંત સેવા અને ભગવત ભક્તિ પરથી ધ્યાન વિચલિત કરતા નહીં. પોતાના આવા જીવનની આવી સ્થિતિ પર ક્યારેય રવિદાસને દુઃખ થતું નહીં. એ તો હસતા હસતા ગાતા, કુટુંબ લોગ કરે હાંસી રે, દારિદ દેખ સબ કૌ હસે, એસી દશા હમારી. તેઓ તો જોડા સીવવા સાંધવાના પોતાના ધંધામાંથી જ આજીવિકા મેળવવામાં સંતોષ માનતા, સેવા કરવામાં અને ભક્તિ કરતા રહેવામાં આનંદ માનતા. એક સાચા સંતની માફક પ્રભુ પ્રેમમાં મગ્ન રહેવાની સાથે સાંસારિક સુખ અને ધન સંપત્તિને સહેજ પણ મહત્વ ન આપતા. એમના સંતોષી જીવન વિશે એક પ્રસંગ છે. એક દિવસ સવારના સમયે રવિદાસ ભજન કીર્તન પછી જોડા સીવતા હતા. નારાયણ હરિની આહલેખ સંભળાઈ. ઊંચે જોયું તો એક તેજસ્વી સંત ઉભા હતા. રવિદાસે ઉભા થઈ સાધુ મહારાજને પ્રણામ કર્યા અને ઝૂંપડીમાં લઈ આવ્યા. ઝૂંપડી કંઈ બહુ મોટી નહોતી. માટીની દિવાલો અને ઉપર ઘાસના પૂળા. આજ એમની દુકાન અને આજ એમનું ઘર હતું. ચારે બાજુ ગરીબાઈ દેખાતી હતી, છતાં એક અદ્ભુત સંતોષ અને શાંતિનું વાતાવરણ હતું. ઝૂંપડીની બહાર સાંજે સત્સંગ જામતો. રવિદાસની નમ્રતા અને પરમાત્મા પ્રત્યેની ભક્તિ જોઈને અતિથિ સાધુ ખૂબ પ્રસન્ન થયા. એમણે રવિદાસને પૂછ્યું કે રવિદાસ, તમારું જીવન કેવી રીતે ચાલે છે? અહીં તમારી ઝૂંપડીમાં તો કંઈ દેખાતું નથી. રવિદાસે કહ્યું, પ્રભુ હું તો ખૂબ સુખી છું. આ સ્થિતિમાં ખૂબ આનંદથી ભગવદ્ ભજન થાય છે. માયાની લાલચમાં અટવાયો તો પ્રભુ ભક્તિ ભૂલાઈ જશે. સાધુ રવિદાસજી પ્રભુ ભક્તિ અને સાધુ સેવાથી ખૂબ પ્રભાવિત થયા. તેમની દરિદ્રતા જોઈ રવિદાસને એક પારસ મણી આપ્યો અને રવિદાસને દેખતા જ જોડા સીવાનો સોયો સોનાનો કરી નાખ્યો. સાધુએ કહ્યું, આને સંભાળીને રાખજો, એનો સ્પર્શ થતાં જ લોખંડ સોનું બની જશે. આનાથી તમારી ગરીબાઈ દૂર થઈ જશે. તમે શાંતિથી સુખરૂપ જીવન જીવી શકશો. રવિદાસ તો નોખી માટીના માણસ હતા. મોહ માયા એમનાથી જોજનો દૂર હતી. એ એમને કેવી રીતે સ્પર્શે? રવિદાસે પારસ મણી પાછો આપતા કહ્યું, ભગવાન મારે આવી માયા નહીં જોઈએ. સાધુએ રવિદાસને ખૂબ સમજાવ્યા કે ઘર સંસાર પૈસા વિના નહીં ચાલે, પૈસાથી જ બધા વ્યવહાર ચાલે છે. તમારી પાસે પૈસા હશે તો સૌ તમારી પાસે આવશે. રવિદાસ અવિચળ રહ્યા. અંતે જ્યારે ઈચ્છા થાય ત્યારે આનો ઉપયોગ કરજો એમ કહીને પારસમણી ઝૂંપડીમાં એક જગ્યાએ મૂકીને સાધુ ચાલ્યા ગયા. કહે છે કે 13 મહિના પછી ફરતા ફરતા સાધુ ફરી પાછા રવિદાસની ઝૂંપડીમાં આવ્યા. એવી જ હાલત જોઈને સાધુએ પારસમણી વિશે પૂછ્યું તો રવિદાસે કહ્યું, મહારાજ આપ જ્યાં મૂકીને ગયા હતા ત્યાં જ હશે. હું તો એને અડ્યો પણ નથી. એ આપ લઈ લો અને જેને જરૂર હોય એને આપજો. સાધુએ જોયું તો પારસમણી એ જ્યાં મૂકીને ગયા હતા ત્યાં એમનો એમ જ હતો. રવિદાસની આવી અનાસક્તિ અને નિસ્પૃહતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રકારના અનુપમ ભક્તિભાવ, સાત્વિક વિચાર, ઉદાર, નિસ્પૃહી, સંતોષી જીવનને કારણે રવિદાસની ગણતરી પ્રસિદ્ધ ભક્તોમાં થવા લાગી. રવિદાસની ઝૂંપડીની બહાર સાંજે સત્સંગ જામતો, સત્સંગીઓનો મેળાવડો જામતો, વિદ્વાન સાધુ મહાત્માઓના પ્રવચન થતા, આધ્યાત્મિક વિષયો પર શાસ્ત્રાર્થ અને વાદ વિવાદ ચાલતો. અહીં ઊંચ નીચની દિવાલ ધ્વસ્ત થઈ ગઈ હતી. રામ ભક્તિના સેતુએ સૌને એકરૂપ કરી દીધા હતા. રવિદાસની પ્રસિદ્ધિ ધીરે ધીરે ચારે બાજુ ફેલાવા લાગી. સ્વામી રામાનંદ ઘણીવાર રવિદાસને પોતાની સાથે ધર્મ પ્રચારની યાત્રાઓમાં લઈ જતા. ગાંગરૌનગઢના રાજા પીપાએ ગુરુ રામાનંદની એકવાર પોતાના મહેલમાં પધરામણી કરી. ત્યારે તેઓ પોતાના 40 શિષ્યો સાથે ગયેલા. એમાં કબીર અને રવિદાસ પણ હતા.
स्वामी रामानंद गागरौनगढ़ थी जगन्नाथपुरी गया। भगवान जगन्नाथ जी ए बटुक रूप धारण करी सौनु स्वागत करी। गुरु रामानंद ने यात्राओं में साथे रहवाना कारणे तेमनो ज्ञान भंडार वधारे समृद्ध थयो। निरंतर सत्संग स्वाध्याय अने श्रवणनु परिणाम ए आव्यु के रविदास गंभीर प्रवचनो आपवा लाग्या। आध्यात्मिक विषयों पर वाद विवाद थतो अने विद्वानो पण तेमनी तर्कपूर्ण बातों सांभळीने दंग थई जता। विक्रम संवत 1467 मां स्वामी रामानंदनी ईलीला समाप्त थी। तेमना पछी तेमनी आज्ञा अनुसार रविदास उत्तर भारत अने खास करीने काशी मां रहीने राम नामना महिमानो प्रचार अने समाज सेवानुं काम करवा लाग्या। तेमनी आर्थिक स्थिति एवी ने एवी ज रही। जोड़ा सेवामांथी जे धन मळतुं तेमांथी घर संसार अने साधु सेवा चालती। एक दिवस रविदास बेसीने जोड़ा सीवता हता। त्यां कथरोट मां नीचे थी 500 ना मोहर मळी। मोहर जोईने तेओ भयभीत थई गया, जाने के साप जोयो होय एम तेओ डरी गया। एमणे सोना मोहर ने हाथ न लगावे, परंतु रोज रोज सोना मोहर नी संख्या वधवा लागी। रविदास ने जोड़ा सीवा मां डर लागतो, कहे के आ बधी भगवान नी लीला हती। रविदास ने भगवाने स्वप्न मां दर्शन आपीने कह्युं के तमारी हठ छोड़ो अने मोहरो ने मारो प्रसाद गणीने स्वीकार करो। रविदासे भगवानी आज्ञा मानीने सोना मोहरोनो स्वीकार तो कर्यो, पण ए धननो उपयोग घर संसारमां न कर्यो। एमणे एनो उपयोग धर्म कार्य अने समाज सेवा पाछळ कर्यो। एमणे धनमांथी सत्संग भवन, भक्तोना उतारा माटे एक विशाळ धर्मशाळा अने हरिमंदिर बनाव्या। दूर दूर थी आवता भक्तो माटे भोजननी व्यवस्था करवामां आवती। रविदास सत्संग भवनमां बैठा बैठा आध्यात्मिक प्रवचननी साथे साथे भजन कीर्तन અને પોતાના ગુરુ રામાનંદના વિચારોનો પ્રચાર કરતા। આ બધી પ્રવૃત્તિની વચ્ચે જીવન નિર્વાહ માટે જોડા સેવાનું કામ પણ ચાલુ જ રહેતું। રવિદાસની કીર્તિ વધવા લાગી અને એમનો વિરોધ પણ શરૂ થયો। કેટલાક લોકો રવિદાસની ખ્યાતિ સાંભળીને ભડક્યા। તેમનું સન્માન પૂજન થતું જોઈને પહેલેથી જ ઈર્ષા કરતા હતા, પરંતુ કાશીમાં ઠેર ઠેર તેમના ધર્મ પ્રવચનો સાંભળીને સમસમી ઉઠ્યા। એક શુદ્ર વેદોનું જ્ઞાન કરે છે, રામ નામનો મહિમા ગાય છે, તિલક કરે છે, અરે આ તો ધર્મ વિરોધી કૃત્ય છે। અંતે કાશીના પંડિતોએ ભેગા થઈને રવિદાસના ધર્મ ઉપદેશના કાર્યને ધર્મ વિરોધી ગણાવી કાશી નરેશ શ્રી વીરસિંહ દેવ બધેલાને ફરિયાદ કરી। રાજાને ભડકાવ્યા કે તમારા રાજ્યમાં એક શુદ્ર ઠાકુર પૂજા કરે છે, ભગવાનની આરતી ઉતારે છે, ધાર્મિક પ્રવચનો કરતો ફરે છે। જે રાજાના રાજ્યમાં એક શુદ્ર દ્વારા આવા કામો થતા હોય એ રાજા પાપી છે, એ નરકનો અધિકારી છે। રાજાએ રવિદાસને દરબારમાં બોલાવ્યા। રવિદાસ કાશી નરેશના દરબારમાં બે હાથ જોડીને હાજર થયા। રાજાએ બંને પક્ષે પોતપોતાના તર્ક રજૂ કરવા કહ્યું। બંનેનો વાદ વિવાદ ચાલ્યો, અંતે કાશીના પંડિતો હારી ગયા। રવિદાસે ખૂબ વિનમ્રતાથી કહ્યું, રાજન, હું નીચ કુળમાં જન્મ્યો એ વાત સાચી છે, પરંતુ શુદ્ર ભગવાનનો પુત્ર નથી, એના હૃદયમાં પણ રામ નથી। સૌ કોઈના શરીર પંચ મહાભૂતોમાંથી બનેલા છે। સૂર્ય સૌને ભેદભાવ વગર એક સરખો પ્રકાશ આપે છે, વાયુ સૌના માટે વહ્યા કરે છે। હું માનું છું કે જે રામ ભજન નથી કરતો એ સૌથી નીચ છે। પ્રભુ ભક્તિ કોઈ ઊંચ કે નીચ જ્ઞાતિનો ઇજારો નથી, એના પર તો રાજા રંક વિદ્વાન અભણ નર નારી સૌને સમાન અધિકાર છે। મારા ગુરુએ તો મને શીખવાડ્યું છે કે હરિ કો ભજ સૌ હરિકા હોય, જાત પાત પૂછે નહીં કોઈ। પ્રભુનો દરબાર સૌના માટે ખુલ્લો રહે છે। જન્મથી તો બધા શુદ્ર છે, પણ કર્મથી જ એ ઓળખાય છે। રવિદાસના તર્કયુક્ત અને પ્રખર વૈદિક વિચારો સાંભળી કાશી નરેશ ખૂબ પ્રભાવિત થયા। રવિદાસે દંભી પંડિતોને ભરી સભામાં પડકાર ફેંક્યો। એમણે કહ્યું કે તમે લોકો એમ માનતા હો કે ઈશ્વર ભક્તિ પૂજા પાઠ કેવળ તમારો જ અધિકાર છે, તો આ બાજોટ પર હું ઠાકોરજીની મૂર્તિ મૂકું છું। આપ સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરો તો હાંક મારો કે મૂર્તિ તમારા ખોડામાં સામેથી આવી જશે, અને ન આવે તો તમારે પાલખીમાં બેસાડી મને કાશીનગરમાં ફેરવવો પડશે। હું પણ ભગવાનને બોલાવીશ, જો હું હારી જઈશ તો તમને પાલખીમાં બેસાડીને નગરમાં ફેરવીશ। શરૂ કરો પૂજા, બોલો મંત્રો। પંડિતો રવિદાસની વાત સાથે સંમત થઈ ગયા। ભક્ત અને ભગવાનની કસોટી શરૂ થઈ। એક તરફ મિથ્યા આડંબર હતો, બીજી તરફ સાચા હૃદયની ભક્તિ। પંડિતોએ વેદ મંત્રો શરૂ કર્યા, એક પહોર પૂરો થયો, પણ મૂર્તિ એક તસુ પણ ખસી નહીં। છેવટે રવિદાસે ભજન લલકાર્યું।
ऐसी जिनी करी हो महाराज, द्वि माही बैठे तुम देखो। बिगरत है यो काज, द्रुपद सुता ही तुमको देखत, खेच लही सब लाज। रविदास भक्ति भाव में मस्त बनी गया, भक्त ने भगवान इकरार बनी गया। हा रविदास ने आंख माथी आंसू वही रहा, कीर्तन पूरु थताज मूर्ति कूदी ने रविदास ना खोड़ा में आवी ने पड़ी। पंडितों भौठा पड़ा, राजाए रविदास ने आदर पूर्वक स्थान आप्यू। एमने फरियाद करनाराओं ने ठपको आप्यो अने तेमना द्वेषपूर्ण आचरण ने धर्म विरुद्ध जाहिर कर्यू। राजाए रविदास जी नु गुरु भावे सन्मान कर्यू। दरबार में थयेली प्रतिज्ञा मुजब शर्मिंदा बनेला पंडितों रविदास ने पालखी में बेसाड़ी समग्र काशीनगर में फेरव्या। भक्ति में शक्ति छे भरी सभा में पुरवार थयू। आ प्रसंग पछी रविदास नी ख्याति अने सन्मान वधी गया। काशीनगर में अबाल वृद्ध अमीर गरीब सौ एमना सत्संग में सामिल थवा लाग्या। सत्संग में तेओ राम नामनो महिमा वर्णवता, ऊंच नीचना भेदभाव खत्म करी समाज एक बने तेना पर भार मुकता। विधर्मी शासकोना अत्याचार विरुद्ध तेमणे अवाज उठाव्यो। तेमणे स्वतंत्रताना मूल्यनी प्रशंसा करी। गुलामी ने पाप कही तेमणे कह्यू, पराधीनता पाप है जानी लेहू रे मीत। रविदास दास पराधीन सौ कोन करे है प्रीत। तेमणे समता अने समरसतानो मंत्र आपता कह्यू के अधम जाति मां जन्म लेनार नीच नथी, परंतु पाखंडी ढोंगी अने पोताना स्वार्थ माटे बीजा साथे छेतरपिंडी करे ए नीच छे। लोको श्रद्धापूर्वक रविदास नी वाणीनो अमृतपान करता। तेमना क्रांतिकारी विचारों ने खास करीने नात जात विरोधी अने सामाजिक समरसतारा उपदेशो जीवन मां अपनावी तेने व्यवहार मां मुकता। केटलाक एवा लोको पण हता जे रविदासना उपदेशो मांथी शांति अने संतोष मेळववा आतुर रहता, परंतु तेमने पचाववामां मुश्किल पड़ती। एक शेठ रविदास नो उपदेश सांभळवा आव्या। सत्संग पूरो थया पछी भगवानो प्रसाद वहेंचवामां आव्यो। शेठे प्रसाद लीधो तो खरो, पण एक अंत्यंजथी अड़केलो होवाथी तेमने थोड़े दूर जई प्रसाद फेंकी दीधो। भगवानना प्रसादनुं आवी रीते अपमान करवाना कारणे शेठने कोढ निकळ्यो। घणा इलाज कर्या छतां कोढ मट्यो नहीं। अंते पेला शेठ रविदास ने शरणे आव्या, साची वात जणावी के भगवानो प्रसाद फेंकी देवा बदल माफी पण मांगी। रविदासे औषधि मेळवेलुं चरणामृत आप्युं, शेठने आशीर्वाद आप्या। थोड़ा दिवस में शेठनुं दर्द मटी गयुं। केटलाक लोको रविदास ने हलका चितरवा माटे तेमने अपमानित करवा अनेक जातना पैंतरा रचता। एक लोकवायका मुजब एक वक्त रविदास जी कुंभ पर्व पर प्रयाग गया। मेळामां दूर दूर थी साधु संतो पंडितो राजा महाराज अने सामान्य लोको मोटी संख्या में आवेला। एक शूद्र ने धर्म प्रवचन अधिकार नथी एम कहीने केटलाके बुमराण मचावी। ए वखते रविदास गंगा तट पर बेसीने राम नाम थी भवसागर तरी जवानो उपदेश आपी रहा हता। ईर्षाळु लोकोए तेमने हीणा देखाड़वा माटे वचमां ज कह्युं, महाराज भवसागर तरी जवानी वात तो दूर रही, एना माटे एक पत्थर ने तो गंगा तर तो देखाड़ो, जेथी अमने तमारी वात मां विश्वास बेसे। रविदास जीए आवी वात मानवानो इनकार कर्यो। तेमणे कह्युं, आ प्रकारे देखाड़ा करवानुं संतो अने प्रभु भक्तोने शोभे नहीं। जे साचा मनथी प्रभुनी पूजा करे तेना ज प्रभु छे। ईर्षाळुओ तो रविदासनुं बधानी वच्चे अपमान करवा मांगता हता, ए थोड़ा एम कही रविदासने जवा दे। अंते रविदासजीए श्रद्धापूर्वक प्रार्थना करी अने पत्थरनी एक शिला उपाड़ी तेमना उपर राम लखीने गंगाना पावन प्रवाहमां मूकी दीधी। लोकोए जोयुं के राम नाम लखेली शिला साचे ज पाणीमां तरती हती। रविदासनी रहेणी करणीमां एक रूपता हती। तेओ जे कई कहता तेज आचरण मां पण मुकता। आ एमना जीवननी बहु मोटी विशेषता हती। रविदास जी श्रम साधनाना मोटा समर्थक हता। तेओ मेहनत मजूरी ने तपश्रया साथे सरखावता। तेओ मानता के पोतानी शक्ति होय त्यां सुधी परिश्रम पूर्वक नीति थी कमाणी करीने पोतानो गुजरान चलावो जोईए। तेओ मजूरी ने ईश्वरनी सेवा मानता। श्रम साधना ने सुख शांतिनो मूळ तथा परमात्मानी नजीक पहुंचवानी गुरु चावी समझता। रविदास परमात्मा ने पामी चुक्या हता, छता पोतानु धर्म कार्य छोड़्यू नहीं। बाहर गाम न गया होय तो पोतानी झूपड़ीना आंगणा मां बेसीने लोकोना जोड़ा सीवता अने प्रभु कीर्तन पण चालू राखता। आवाज एक समय एक यात्राळु पोताना जोड़ा संधावा रविदास पासे आव्यो। अहींथी एक गंगा स्नान करवा जवानो हतो। फाटेला जोड़ा संधाई गया
એણે એક દમડી મહેનતાણું આપતા કહ્યું, ચલો ભગતજી ગંગા સ્નાન કરીને પુણ્ય મેળવવા. રવિદાસજીએ હસતા હસતા કહ્યું, અતિથિદેવ, હું તો ગંગા માતાના રોજ દર્શન કરું છું, ઘરે બેઠા જ ગંગા સ્નાનનું પુણ્ય મેળવું છું. હું તો માનું છું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આમ છતાં પંડિતજી, તમે મારા વતી આ દમણી ગંગા માતાને ભેટ ચડાવો છો. પેલા યાત્રાળુએ ગંગા નદીમાં જઈને રવિદાસજીની ભેટ ચડાવી તો નદીમાંથી ગંગા માતાએ હાથ ફેલાવીને ભેટનો સ્વીકાર કર્યો. એ સાથે પ્રસાદી રૂપ એક મૂલ્યવાન રત્નજડિત બંગડી આપતા કહ્યું, આ બંગડી પ્રસાદ રૂપે રવિદાસજીને આપજો. યાત્રાળુ તો આ બધું જોઈને આશ્ચર્યચકિત થયો, પણ એની દાનત બગડી. યાત્રાળુએ પાછા ફરતા રવિદાસને બંગડી ન આપી. એણે મોટા ઇનામની લાલચે પોતાના દેશ જઈને પોતાના રાજાને બંગડી ભેટમાં આપી દીધી. રાજા ખૂબ પ્રસન્ન થયો. યાત્રાળુને ઇનામ રૂપે ખૂબ બધી સોનામહરો આપી. રાજાએ બંગડી રાણીને ભેટમાં આપી. રાણી તો હીરા જડિત બંગડી જોઈને ગાંડી ઘેલી બની ગઈ. એણે રાજાને કહ્યું, એક બીજી બંગડી મળી જાય તો એક સરસ મજાની જોડ બની જાય, મારા બંને હાથ શોભી ઉઠે. એણે રાજાને બીજી બંગડી લાવવા માટે આગ્રહ કર્યો. રાજાએ પેલા પંડિતને બોલાવ્યો તો એને ડરતા ડરતા બંગડીની પ્રાપ્તિની સાચી વાત કહી સંભળાવી. રાજા પંડિતને લઈને રવિદાસના શરણે ગયો, વિનમ્ર ભાવે રાણીની હઠની વાત કરી અને આવી જ બંગડી આપવા માટે પ્રાર્થના કરી. પેલો યાત્રાળુ પણ રવિદાસના ચરણોમાં આળોટી પડ્યો. રાજાની આખી વાત સાંભળી રવિદાસ હસવા લાગ્યા. એમણે ધીરેથી ચામડી પલાળવાની કથરોટમાં રહેલા પાણીમાં હાથ નાખ્યો. નીચેથી એવી જ મૂલ્યવાન હીરા જડિત બંગડી કાઢી રાજાને આપતા કહ્યું, મન ચંગા તો કથરોટ મેં ગંગા. રાજા અને પંડિતે કથરોટમાં જોયું તો એમણે અંદર સાક્ષાત ગંગા મૈયાનો પૂર્ણ પ્રવાહ દેખાયો. બંને આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રદ્ધાથી એમના મસ્તક નમી ગયા. વાસ્તવમાં રવિદાસનું જીવન ગંગા સમાન નિર્મળ, પવિત્ર અને સત્યથી ભરેલું હતું. એ લોકોના દુઃખ દર્દ દૂર કરવા હંમેશા તત્પર રહેતા. સેવા કરવી એમનો જીવન વ્યવહાર હતો. એકવાર મેવાડના મહારાણા સાંગા અને એમના ધર્મપત્ની રતકુંવરી ઝાલીરાણી ગંગા સ્નાન માટે કાશી આવ્યા. ઝાલીરાણીના કાને રવિદાસ ઉચ્ચ કોટીના સાધુ હોવાની વાત પડી. ઝાલીરાણી પણ રવિદાસના દર્શન કરવા એમની ઝૂંપડીએ પધાર્યા. સત્સંગ અને ભજન કીર્તનમાં પણ ભાગ લીધો. ત્યાંના વાતાવરણ અને સંત રવિદાસના ઉપદેશ અને કીર્તનથી એ ખૂબ પ્રભાવિત થયા. એમણે મનોમન રવિદાસને પોતાના ગુરુ માની લીધા. એમણે રવિદાસ આગળ પોતાના મનની ઈચ્છા પ્રગટ કરી. રવિદાસે કહ્યું, દેવી, પહેલા તમારા પતિની આજ્ઞા લઈને આવો. ઝાલી રાણીએ ઉતારા પર આવીને પોતાના પતિ રાણા સાંગા આગળ પોતાની ઈચ્છા પ્રગટ કરી. રાણાની સાથે આવેલી પુરોહિત મંડળીએ આ વાતનો વિરોધ કર્યો. એક શુદ્ર ક્ષત્રિય રાજાની રાણીના ગુરુ કેવી રીતે બની શકે? પરંતુ મહારાણીએ હઠ લીધી. અંતે મહારાણા પોતે બીજા દિવસે સવારમાં ઝાલી રાણી સાથે રવિદાસના દર્શન કરવા ગયા. એ સમયે રવિદાસના ચહેરા પર અપૂર્વ તેજ ચમકી રહ્યું હતું. હાથમાં કરતાલ લઈ મૃદંગના તાલે મસ્તીથી ગાઈ રહ્યા હતા. નરહરી ચંચલ હે મતિ મોરી, કેસે ભક્તિ કરું મેં તોરી, તું મોહી દેખે હો તોહી, દેખું પરિતી પરસ્પર હોઈ. મહારાણા સાંગા રવિદાસના ભાવપૂર્ણ કીર્તનથી ઝૂમી ઉઠ્યા. રાણા રવિદાસથી ખૂબ પ્રભાવિત થયા. અંતે રાણી ઝાલીએ પોતાના પતિ રાણા સાંગાની આજ્ઞાથી દેવ ઉઠી અગિયારસે સંત રવિદાસને પોતાના ગુરુપદે ગ્રહણ કર્યા. વિદાય વખતે ઝાલી રાણીએ પોતાના ગુરુને આગ્રહપૂર્વક ચિત્તોડગઢ પધારવા નિમંત્રણ આપ્યું. રવિદાસ સમાજમાં રામભક્તિનો પ્રચાર કરતા વિદેશી આક્રાંતાઓ તલવારની અણીએ લોકોને મુસલમાન બનાવતા, મંદિરો તોડતા. આની સામે રવિદાસે લોકોને ભક્તિના માધ્યમથી સંગઠિત કર્યા. એ વખતે શાસક સિકંદર લોદી ભડક્યો. સિકંદર લોદી કાશી આવ્યો હતો. એ વખતે રવિદાસ ઉંમરની સદી વટાવી ચૂક્યા હતા. સમાજ પર એમનો ખૂબ પ્રભાવ હતો. લોદીએ રવિદાસને દરબારમાં બોલાવ્યા. એમને રામ નામનો મહિમા ગાવાનું બંધ કરવાનો આદેશ આપ્યો. રવિદાસે ના પાડી દીધી. આથી અકળાયેલા લોદીએ એમને મુશ્કેટાટ બાંધી હાથીના પગ નીચે કચડવાનો હુકમ કર્યો. મદમસ્ત હાથી રવિદાસજીના દિવ્ય તેજથી પ્રભાવિત થઈ એમની આગળ માથું નમાવીને ઊભો રહી ગયો. શાહ સિકંદર લોદીએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગીને વિદાય થઈ. આ સમયગાળામાં રવિદાસ અને ગુરુ નાનકદેવનો મેળાપ વારાણસીમાં થયો. બંને વચ્ચે ધર્મ, સમાજ અને સંસ્કૃતિને બચાવવા શું થઈ શકે એની ઘણી બધી વાતચીતો થઈ. ગુરુ ગ્રંથ સાહિબમાં રવિદાસના 39 પદ સંગ્રહિત છે.
रविदास पोताना शिष्यों ने श्रद्धाळुओं की विनंती थी समय समय धर्म प्रचार माटे यात्रा पण करता। लगभग 100 वर्ष की उम्रे रविदास महाराणी झालीना निमंत्रण थी चित्तौड़ पधार्या। महाराणा सांगाए एमनो हृदय थी सत्कार कर्यो। अहीं एक अनोखी घटना बनी हती। रविदास नी पधरामणी समय चित्तौड़ में एक मोटा समारोह नु आयोजन करवामां आव्युं। ब्राह्मणों रविदास साथे बेसीने जमवानी ना पाड़ी दीधी। आथी एमने सौने सीधू सामान आपवामां आव्युं। ब्राह्मणों पोतानी अलग पंगत बनावी जमवा बैठा हता त्यारे एमने सौए अनुभव्युं। दरेक बे ब्राह्मणनी वच्चे एक एक रविदास बैठा हता। सौ चौंकीने उभा थई गया तो मात्र ब्राह्मण ज देखाया। फरी जमवा बैठा तो फरी रविदास देखाया। ए पछी ब्राह्मणों ने तेमनो महिमा समझायो के भक्तनी जाति भले गमे ते होय पण तेमनी भूमिका घणी उच्च होय छे। रविदासना भजन कीर्तन अने उपदेश चित्तौड़गढ़ना महलमां सुंदर अने विशाळ कुंभ श्याम मंदिरना आंगणमां थयो। रविदास ने परमात्मा हाजरा हजूर हता। ज्यारे ज्यारे दंभीओए एमनी परीक्षा लीधी त्यारे भगवान एमनी वाहरे आव्या। एक वार रविदास जी कुंभ पर्व पर प्रयाग गया। मेळामां देशभरमांथी सैकड़ों साधुओं संतो अने प्रजाओ आवी हती। रविदास ने उपदेश आपता जोई जाति अभिमानी लोकोए भारे ईर्षा थई। तेमनी साथे वाद विवाद में ढोंगीओ ने क्यारे सफलता मळी नहोती। तेमने शरत मूकी के जेनी शालिग्रामनी मूर्ति गंगाजी उपर तरती रहेशे ते साचो प्रभु भक्त साबित थशे। रविदास जीए शरत मानवानी ना पाड़ी दीधी। एमने कह्युं के संतो अने प्रभु भक्तोए आवुं शोभे नहीं। भक्ति तो जेना पर प्रभुनी कृपा होय ए करे। तमे तमारा शालिग्रामनी पूजा करो। मारो शालिग्राम तो मारो आ पत्थर छे। आ मूर्तिमां मारो राम बिराजमान छे। पंडितो पोतानी जिदने वळगी रह्या। अंते रविदासजीए झुकवू पड्युं। रविदासजीए कह्युं सारू आपणे आपणा शालिग्रामने गंगाजीमां पधरावीए। अभिमानी पंडितोनी मूर्ति गंगाजीमां पधरावतानी साथे ज डूबी गई। परंतु रविदासजीनो शालिग्राम गंगाजी पर तरतो रह्यो। रविदासजीना महान व्यक्तित्व उद्दात विचार अने भक्ति साधनाथी सामान्य प्रजा सहित कबीर सैन धन्ना गुरु नानक जेवा प्रख्यात संतो पण बहुज प्रभावित थयेला। रविदास हवे वृद्ध थई चुक्या हता। पूजा अर्चना जेवा नित्यक्रमोमां पण एमने तकलीफ थती हती। संवत 1584 चैत्र महिनामां संत रविदास मीराबाईनी विनंतीथी पत्नी साथे चित्तौड़ पधार्या। रविदास चित्तौड़ निवास दरमियान रोज भजन कीर्तन पछी प्रवचन करता। अहीं पण केटलाकथी रविदास धार्मिक प्रवचन करे ए सहन न थयुं। एक दिवस नित्य नियम मुजब सत्संग करी रह्या हता त्यारे अभिमानीओए विरोध शुरू कर्यो। तेओए जनोई वगरना शूद्र रविदास ने धर्मनो उपदेश आपवानो अधिकार नथी एम कहीने प्रवचन करता अटकाव्या। रविदास व्यासपीठ पर उभा थई गया। पोतानी छाती चीरी यज्ञोपवीत देखाड्यू। दिव्य यज्ञोपवीत माथी करोड़ सूर्य जेवी ज्योति चारे बाजू चमकी उठी। जोनाराओ अंजाई रह्या ते दिव्य ज्योति विलीन थवानी साथे ज परम राम भक्त गुरु रविदास ब्रह्मलीन थया। ए वैशाख चौथ संवत 1584 नो दिवस हतो। चित्तौड़गढ़ किल्लामां आवेल कुंभ श्याम मंदिरना आंगणामां मीरा मंदिरनी नजीक ज रविदासना स्मारक रूपे रविदासनी छत्री अने चरण चिन्हों आजे पण चित्तौड़ना भक्तों माटे श्रद्धाना प्रतीक बनी रह्या छे।